કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજનો આપણો વિષય છે ગણિત, ધોરણ 6 પ્રકરણ 2 પૂર્ણ સંખ્યા. તમે આ ચેપ્ટરમાં ઘણા બધા આગળ વિડિયો જોયા છે, પૂર્ણ સંખ્યાઓ વિશે, સરવાળા, ગુણાકાર, બાદબાકી વિશે જોયું છે. હવે સ્વાધ્યાય 2.1 પણ જોયું, હવે જોવાનું છે સ્વાધ્યાય 2.2 કે સંખ્યાઓને, એમાં પહેલો દાખલો છે કે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળો કરો. તો આ જે સ્વાધ્યાય 2.2 છે એ ગયા વિડિયોમાં મેં તમને જે નિયમો શીખવાડ્યા હતા એમાં પહેલો હતો સમૃદ્ધતાનો ગુણધર્મ, બીજો હતો ક્રમનો ગુણધર્મ, ત્રીજો હતો જૂથનો ગુણધર્મ અને ચોથો હતો કે તટસ્થ સંખ્યા. તો આપણે જે જે ગુણધર્મ શીખ્યા ગુણાકાર સરવાળા વિશે એ પ્રમાણે અહીંયા કરવાનું છે. તો પહેલી રકમ જોઈશું, તમે તમારી ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો, એમાં છે એ હું રકમ બોર્ડ પર લખીશ, આવી રીતે બે ભાગ પાડી દઈશ એટલે તમને સરળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 837 છે, 208 અને 363 છે, તો આમાં આપણે સરવાળા માટે જૂથનો ગુણધર્મ તમે જોયો કે કોઈ પણ બે રકમના જૂથ બનાવો, ત્રીજી સંખ્યા પાછળથી ઉમેરો અને પછી જવાબ મેળવો. તો આ જે દાખલા છે એમાં આપણે જૂથના નિયમનો ઉપયોગ કરીશું. તો અહીંયા જોશો તો પહેલા 837 લઈશ વત્તા 363 ને અહીંયા લખીશ, બરોબર. આ બંનેનું શું બનાવ્યું, જૂથ, અને 208. તમે આ રીતે ના કરો તો પણ ચાલશે, કરો તો પણ વાંધો નહીં. તો 837માં 363 તમે અહીંયા સાઈડમાં કરી શકો છો ગુણાકાર, સોરી સરવાળો. 7 ના 3 ઉમેરો 10, વધી પડી 1. 6 ના 3 9, 9 ને 10 વધી પડી 1. 8 ને 1 9, 9 માં 3 9 માં 3 ઉમેરો તો 10, 11 ને 12 કેટલા મળ્યા, 1200. હવે 208 ઉમેરવાના છે તો 1200માં 208 ઉમેરી અહીંયા હું સરવાળો ચાલુ રાખીશ. આજે 1200 કાઢવા કેટલા ઉમેર્યા, 208. તો 8, 0 વત્તા 0, 2 વત્તા 2, 4 અને 1 ના 1 તો જવાબ શું આવ્યો, 1408. તો આ જે જૂથનો ગુણધર્મ હતો, કયો ગુણધર્મ, જૂથનો, યાદ રાખજો. તો આ આપણો જવાબ છે 1408. હવે તમને ખબર પડી હશે. બીજો દાખલો ગણો, બી છે તમારું, એમાં 1962 વત્તા 453 વત્તા 1538 વત્તા 647. તો વિદ્યાર્થી મિત્રો, આમાં પણ શું બનાવવાનું છે, જૂથ બનાવવાનું છે. તો જૂથ બનાવીશું આપણે, જૂથ બનાવીશું આપણે તો 1962 વત્તા 453 1538. તો પહેલા 1962 વત્તા 1538 વત્તા 453 વત્તા 647, બરોબર. હવે આ બધાનું શું કરવાનું છે, સરવાળો. તો આ બંનેના જૂથ અને આ બંનેના આપણે શું કરીએ, જૂથ બનાવી શકીએ છીએ, બરોબર છે. તમે જૂથ પ્રમાણે કરી શકો. તો અહીંયા 1962 વત્તા 1538 કરીશ પહેલા, એનો સરવાળો કરીશ. તો 8 માં 2 2 માં 8 ઉમેરો કેટલા થશે, 10. તો 0 અહીંયા વધી પડી 1. 6 ને 7 7 માં 3 ઉમેરો 10 વધી પડી 1. 9 ને 10 10 ને 5 15 વધી પડી 1. કેટલા આવ્યા, 1 2 ને 3 તો 3500. હવે વત્તા 453 અને 667 તો અહીંયા સાઈડમાં કરીશ, 453 647. તો 7 ને 3 10 વધી પડી 1.
5 6 4 10 બધી પડી 1 4 ને 5 5 માં 6 ઉમેરો કેટલા આવશે 11 તો કેટલા આયા 1100 હવે આ બંનેનો આપણે ફરીથી શું કરીશું સરવાળો તો આપણે અહીંયા જુઓ 300 + 0 + 0 0 + 0 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
દાખલામાં કયા નિયમનો ઉપયોગ કરો આપણે તો જૂથના નિયમનો ઉપયોગ કર્યો ત્યારબાદ બીજો એમાં સંખ્યાને યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર અત્યાર સુધી આપણે સરવાળો કર્યો હવે શું કરવાનું છે ગુણાકાર તેના માટે પણ નિયમ એ જ હતા જાણો છો તમે જવાબ પૂર્ણ સંખ્યા જ મળે બરોબર યોગ્ય રીતે ગોઠવી અને ગુણાકાર કરો એમાં હું પહેલી રકમ લખીશ C છે જે A લઈશ 8
225 તો પહેલા ક્રમ બદલીશું 125 ને અહીંયા લાવીશ અને 291 સાઈડમાં લખીશ બરોબર છે તો 125 ગુણ્યા 8 કરો તો તમે સાઈડમાં કરી શકો છો આ રીતે 8 5 40 વધી પડી 4 8 2 16 16 માં 4 ને 20 વધી પડી 2 8 1 8 8 માં 2 10 એટલે અહીંયા આવશે 1000 ગુણ્યા 291 બરોબર તો 291 છે એમાં પાછા કેટલા મીંડા 1 2 ને 3 તમે એ રીતે જવાબ ના આવડે તો તમે 291 ગુણ્યા 1000 પણ કરી શકો છો તો પણ તમને આ જવાબ મળશે એને કહેવાશે 291000 બરોબર 291000 એવી જ રીતે આ આગળ હું એફ જે દાખલો છે બીજા દાખલા તમે જાતે કરી શકો છો ઘરે અને જાતે ટ્રાય કરવાનો છે હું એફ લઈશ એવી જ રીતે તમે ડી અને ઈ જાતે ટ્રાય કરજો હવે એફ 125 ગુણ્યા 40 ગુણ્યા 8 ગુણ્યા 25 હવે આમાં આમને આમનું રાખીશ ને ભાગ પાડીશ ફરીથી રકમ જોઈ લઈશું 125 40 8 અને 25 છે હવે તમે અહીંયા જોશો તો પહેલા ક્રમ તો એના જ રાખીશ પણ જૂથ પાડીશ 125 અને 40 ગુણ્યા 8 અને 25 ના બરોબર છે સાઈડમાં ગુણાકાર કરી શકીશ 125 ગુણ્યા 40 કરીએ આપણે 4 કરીએ તો પણ 6 પડી જશે 4 5 20 વધી પડી 2 4 2 8 8 ને 2 10 વધી પડી 1 4 1 4 અને એમાં 1 ઉમેરી દે 5 અને 1 શૂન્ય પાછળ છે 40 નું લગાવવાનું છે એટલે અહીંયા જવાબ આવશે કેટલો 5000 કેટલા 5000 એના ગુણ્યા 25 ઈઠા તો આપણે 25 ઈઠા કરીએ અહીંયા સાઈડમાં કરો 8 5 40 ઉપર અહીંયા ભૂલ થઈ છે આપણે ફરીથી અહીંયા મેં 25 40 કર્યા હતા 125 ને 40 કરવાના છે બરોબર ફરીથી 4 5 20 વધી પડી 2 4 2 8 ને 2 10 વધી પડી 1 4 ને 4 1 4 ને 5 કરો બરાબર 5000 જ છે ગુણ્યા પછી શીખ્યા કરીશું સાઈડમાં 8 5 40 ની શું વધી પડી 4 8 2 10 10 ને 4 14 કેટલા થાય 140 140 ગુણ્યા કેટલા કરવાના છે 5000 તો જ્યારે તમને આવી શૂન્યવાળી સંખ્યા હોય તો તમે 14 5 કરી શકો અને પાછળ શૂન્ય મૂકી શકો છો તો 14 5 એમાં તમે જોશો તો 125 ગુણ્યા 40 છે અને 8 ગુણ્યા 25 છે તો તમે એનો જવાબ હું જોઈશ 2.2 છે 25 ગુણ્યા આપણે ફરીથી ગણતરી કાય કરીશું હવે તમે 5 5000 ગુણ્યા
ગુણ્યા 200 કરશો તો 5 2 કેટલા થાય 10 અને પાછળ કેટલા નીલા લગાવવાના તો 2 3 4 ને 5 તો આ જે જવાબ આવ્યો કેટલો થયો 1,10,000 તો આનો જવાબ આવે છે 10 લાખ બરોબર તો તમને ખબર પડી હશે હવે આગળ જોઈશું બીજા દાખલા હવે એમાં આગળ ત્રીજું છે કિંમત શોધવાની છે એમાં હવે મેં તમને પ્રયત્ન કરવામાં દાખલા ગણાયા છે કિંમત શોધો વાળા તો ફરીથી અહીંયા જે પ્રશ્ન 3 છે એમાં કિંમત શોધો એમાં ઉપર લખીશ પડતા પહેલા કિંમત શોધવામાં પહેલા રકમ છે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર કરો
હવે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર કરવાનો છે એના હું દાખલા કરાઈશ અહીંયા ધ્યાન આપજો પ્રથમ લખું છું બોર્ડ પર આ ચોથા નંબરનો પ્રશ્ન છે એમાં એ છે 738 ગુણ્યા 103 તો મેં તમને આગળમાં શીખવાડ્યું છે કે આ જે 738 103 હોય તો 738 છે એને 738 લખવાના ગુણ્યા 103 ના ભાગ પાડવાના તો 100 માં કેટલા ઉમેરીએ તો 103 થાય 3 ઉમેરીએ તો હવે આ જે 738 છે એને 100 વડે ગુણવાના અને 738 ને 3 વડે ગુણવાના તો અહીંયા ધ્યાન આપજો 738 મલ્ટીપ્લાય બાય 100 પ્લસ 738 મલ્ટીપ્લાય બાય 3 એટલે કે 3 વડે ગુણાકાર તો 738 ને 100 વડે ગુણીએ તો કેટલા થાય 73800 બરોબર છે હવે ફરીથી 738 ગુણ્યા 3 તો અહીંયા સાઈડમાં ગુણાકાર કરી શકીએ આપણે 8 કરી 24 વધી પડી 2 3 કરી 9 9 માં કેટલા ઉમેરવાના છે 2 10 ને 11 વધી પડી 1 7 કરી 21 21 ને 22 કેટલા થયા 22 2214 તો ફરીથી હું સરવાળો કરીશ બેઉનો 73800 એમાં 2214 એડ કરીશ 4 1 શૂન્યમાં 4 ઉમેરીએ શૂન્યમાં 1 ઉમેરીએ તો 1 જ જવાબ આવે 8 ના 2 ઉમેરીએ તો 10 વધી પડી 1 3 ને 2 5 ને 1 ઉપર 6 અને 7 તો કેટલા આયા 7 ના 7 અહીંયા શૂન્ય છે એટલે 7 ઉમેર્યા તો 76014 આટલો તમારો જવાબ આવે તમારે કિંમત શોધવા માટે શું કરવું પડે તો એના આવી રીતે ભાગ પાડવા પડે પછી સી જુઓ સી કરાઈશ એનું ઉદાહરણ અલગ છે થોડું એમાં 1008 છે 258 ગુણ્યા 1000 ને 8 બરોબર છે 258 ગુણ્યા 1008 ગુણાકાર છે હવે અહીંયા 258 એવા નેવા રાખવાના 1000 ના ભાગ પાડવાના 1008 ના તો 1000 માં 8 ઉમેરી એટલે કેટલા થાય 1008 તો 258 ને 1000 વડે ગુણો 258 ને 8 વડે ગુણો ફરીથી એ જ પ્રોસેસ 1000 વત્તા 258 ગુણ્યા 8 ફરીથી 258 ની પાછળ કેટલા શૂન્ય 1 બે ને 3 શૂન્ય તો તમને ખબર પડી ગઈ 258000 હવે 258 ગુણ્યા 8 કરીશું અહીંયા સાઈડમાં 8 ઇક્યુ ક્યુ 64 વધી પડી 6 8 પંચા 40 40 ના 6 46 વધી પડી 4 તો 8 દુ 16 16 માં 4 ઉમેરીએ તો કેટલા થાય 20 કેટલો આવ્યો જવાબ 2064 2064 હવે એમાં સરવાળો કરીશ 258000 એમાં 2064 સરવાળો કરવાનો છે 0 માં 4 તો 4 0 માં 6 ઉમેરીએ તો 6 0 માં 0 ઉમેરીએ તો 0 આને અલ્પવિરામ મૂક્યું છે 8 માં 2 ઉમેરીએ તો 10 વધી પડી 1 5 માં 1 ઉમેરીએ તો 6 અને 2 ના 2 તો શું જવાબ આવ્યો તમે જોઈ શકો છો અહીંયા બોર્ડ પર જવાબ 260064 064 260064 તો તમને આ જવાબ મળશે ગણતરી કરશો એટલે હવે પાંચમો દાખલો જુઓ ખૂબ પ્રશ્ન છે હું વાંચીશ રકમ અને બોર્ડ પર ગણાવીશ કે એક ટેક્સી ડ્રાઈવરે પોતાની ગાડીની પેટ્રોલની ટાંકીમાં સોમવારે 40 લીટર પેટ્રોલ પુરાયું બીજા દિવસે તેણે ટાંકીમાં 50 લીટર પેટ્રોલ પુરાયું હવે તમને ખબર છે પેટ્રોલની ટાંકી છે એણે બે દિવસ પુરાયું એકવાર 40 નું પુરાયું બીજા દિવસે કેટલાનું પુરાયું
50 રૂપિયાનો પુરાયો બરોબર બેટો તો એ બંનેનો સરવાળો કેટલો કરીએ તો 90 રૂપિયા સમજણ પડી પહેલા અને બીજા દિવસે પેટ્રોલ પુરાયું છે સોરી લીટર પેટ્રોલ છે એટલા એમાં એવું કીધું છે 40 લીટર અને 50 લીટર તો બંને દિવસ આટલું લીટર પેટ્રોલ પુરાયું હવે પેટ્રોલનો ભાવ આપ્યો છે 65 રૂપિયા પ્રતિ લીટર તો આ જે છે 90 લીટર એના ગુણ્યા શું કરવા પડે 65 રૂપિયા કરવા પડે તો તમે અહીંયા 65 ગુણ્યા 9 કરો તો 9 5 45 વળી વળી 4 6 9 54 54 માં 4 ઉમેરો 55 56 57 58 તો કેટલા જવાબ મળ્યા 5850 રૂપિયા કેટલા લીટરના 90 લીટરના તો આ થયો તમારો જવાબ આ પહેલા લીટરનો સરવાળો કરીને પછી એને પૈસા વડે ગુણ્યા હવે છઠ્ઠો દાખલો જોઈશું એમાં જુઓ કોઈ દૂધવાળો એક હોટલમાં સવારે 32 લીટર દૂધ આપે છે અને સાંજે 68 લીટર દૂધ આપે છે જો દૂધની કિંમત 45 રૂપિયા પ્રતિ લીટર તો આગળની જેમ 32 લીટર 68 લીટરનો શું કરવાનો સરવાળો 68 લીટર દૂધ તો 32 ના 68 નો સરવાળો કરીએ આપણે વધી પડીએ કેટલા થાય 6 ને 7 3 10 100 મળશે કેટલા 100 લીટર દૂધ હવે 1 લીટર દૂધની કિંમત કેટલી છે 45 રૂપિયા 1 લીટર દૂધની કિંમત 45 રૂપિયા તો 100 લીટરની કેટલી બરાબર તો 100 ગુણ્યા શું કરવા પડશે 45 તો કેટલા જવાબ આવશે 4500 કેટલા દૂધની કિંમત તો 100 લીટર દૂધની કિંમત છે 4500 તમને ગણતરીમાં ખબર તો પડી હશે હવે એમાં યોગ્ય જોડકા જોડો તો પહેલું જે આપેલું છે 425 ગુણ્યા 136 બરાબર 425 ગુણ્યા 36 ને 100 તો એમાં શું કર્યું છે તો ગુણાકાર પર ગુણાકારનું સરવાળા પર વિભાજન સી આવશે પછી બીજું જોડકું છે એમાં 2 ગુણ્યા 49